રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂના વધી રહેલા કહેરને પગલે રાજ્ય સરકાર વધુ સતર્ક થઈ છે અને તેને ફેલાતો અટકાવવા માટે અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે આજે રાજ્યના ચાર મહાનગરોની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા હતા। સાથે સાથે આરોગ્યમંત્રી શંકર ચૌધરી, રાજ્યના ચીફ સેક્રેટરી જેએન સિંઘ સહિતના અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા। સુરતની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ સાંજે બપોરે વડોદરાની સયાજી હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડની મુલાકાત પણ લીધી હતી। મેં પણ લગભગ 5-6 દિવસ પહેલા તમામ કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરીને સ્વાઇન ફ્લૂ અંગે તંત્ર આખું સાબદુ સરકાર કરી રહી હતી, ચાલુ જ છે। પણ ગઈકાલે કેબિનેટમાં જે ચર્ચા થઈ અને પ્રેઝન્ટેશન થયું એના આધારે ગુજરાતમાં ટોટલ લગભગ 2095 એ પોઝિટિવ કેસ આવ્યા છે। 2095 સ્વાઇન ફ્લૂની સૌથી વધુ અસર ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં જોવા મળી છે, જેમાં ચાર મહાનગરોમાં કુલ સ્વાઇન ફ્લૂના કેસ 68% નોંધવા પામ્યા છે। સુરત, રાજકોટ, વડોદરા, અમદાવાદમાં કુલ મળીને 1265 જેટલા કેસ જોવા મળ્યા, તો આ ચારે મહાનગરોમાં સિવિલ હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને આ વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખેલા દર્દીઓને મુખ્યમંત્રી મળ્યા હતા। ત્યારબાદ સયાજી હોસ્પિટલના તબીબ સ્ટાફ સાથે પણ બેઠક યોજી હતી અને આ બેઠકમાં શહેર અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ પાસે સ્વાઇન ફ્લૂના દર્દીઓના આંકડા મેળવ્યા હતા। નોંધનીય છે કે વડોદરામાં અત્યાર સુધીમાં 327 પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને મૃત્યુ આંક 11 પર પહોંચ્યો છે।